तो हाय गाइस, दिस इज अक्षित दुधात। तो આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી એસિડ બેઝ અને ક્ષાર તેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે। એમાં આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે, ટોપિક છે એ ક્ષારની pH। કે અગાઉના આપણે વિડિયોની અંદર ક્ષાર વિશે અભ્યાસ કર્યો હતો કે ક્ષાર છે તેની બનાવટ કઈ રીતે થાય છે, કયા એસિડ અને કયા બેઝ છે, બંનેનું સંયોજન થઈને આ ક્ષાર બને છે। તો આપણે આજે આપણે ભણવાનું છે કે ક્ષારની pH, pH એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન, કે કયો ક્ષાર હોય છે તો એ ક્ષારની અંદર કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા હોય તો એના આધારે એ ક્ષાર નક્કી કરવામાં આવે કે તટસ્થ ક્ષાર છે, એસિડિક છે કે બેઝિક છે। ક્લિયર? કે એની અંદર જો હાઇડ્રોજન આયન વધારે હોય તો એસિડિક, ઓછો હોય તો બેઝિક, અને જો બંને સમાન હશે તો એને તટસ્થ। તો કઈ રીતે આપણે કહેશું, તો ચાલો ફટાફટ જોઈએ। તો આપણે કેટલાક ક્ષાર લખીએ જે આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા એ પ્રમાણે, કે પોટેશિયમ સલ્ફેટ K2SO4, ત્યારબાદ છે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4, બરાબર। ત્યારબાદ બીજો લખીએ તો સોડિયમ સલ્ફેટ Na2SO4, ત્યારબાદ આપણે લખીએ તો એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, સોડિયમ ક્લોરાઇડ NaCl। આ ઉપરાંત આપણે લખવું હોય તો લખાય કે સોડિયમ કાર્બોનેટ Na2CO3, આ ઉપરાંત સોડિયમ એસિટેટ CH3CH2 અને Na, આ સોડિયમ અને બે આ એસિટેટ આયન કહેવાય CH3CH2। ક્લિયર? તો આ બધા થઈ ગયા આપણા કેટલાક ક્ષાર। હવે બીજું આપણે જોઈએ કે આની અંદર કયો એસિડ રહેલો છે, કયો બેઝ રહેલો છે। ક્લિયર? તો ચાલો એ આપણે ભણી જ ગયા છે કે એસિડ લખીએ અને બેઝ લખીએ, રિવાઇઝ જ થાય છે। અગાઉ ક્ષાર વાળો વિડીયો ના જોયો તો આ નહીં સમજ પડે કઈ રીતે એસિડ આવે અને કઈ રીતે બેઝ આવે આ કોઈ પણ ક્ષાર ની અંદર। તો ઉદાહરણ તરીકે K2SO4 છે, એની અંદર કયો એસિડ ને કયો બેઝ રહેલો છે, તો મેં તમને શીખવાડેલું જ છે કે આની અંદર બે આયનો છે, પોટેશિયમ અને સલ્ફેટ। તો શરૂઆતનો પ્રથમ આયન છે તો કયો, તો કે બેઝિક, બેઝિક કહેવાય બરાબર, એ બેઝ ધરાવે છે। તો ઉદાહરણ તરીકે પોટેશિયમ સલ્ફેટ માં પ્રથમ આયન છે પોટેશિયમ, તો શું ધરાવે છે, બેઝ। તો લખાય અહીંયા કે બરાબર અને બેઝ, પાછળ શું લખે, OH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ, અને સલ્ફેટ એટલે સલ્ફેટ ઉપરથી કયું એસિડ આવે, H2SO4, H2SO4। ક્લિયર? હવે બીજું MgSO4 છે તો આની અંદર બેઝ કયો થશે, MgOH ટ્વાઇસ, અને જે એસિડ છે એસિડ તો કયો થશે, H2SO4। ચાલો આગળ જોઈએ અહીંયા, તો કે સોડિયમ, તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ। હવે એ જ રીતે અહીંયા જોઈએ કે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઝ, અને આપણે એસિડ તરીકે HCl હાઇડ્રોક્લોરિક એસિડ લઈશું। એ જ રીતે NaCl છે તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ, અને હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એસિડ થશે। ક્લિયર? એ જ રીતે Na2 સોડિયમ કાર્બોનેટ છે, તેની અંદર બેઝ કયો થાય, તો કે શરૂઆતમાં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ, અને આપણે CO3 છે, મેં તમને અગાઉ પણ કીધું હતું, આમાં ભૂલ નથી કરવાની, આમાં નહીં આવે HCl, નહીં આવે H2SO4, નહીં આવે HNO3 બરાબર, પરંતુ CO3 છે તો H2CO3 કાર્બોનિક એસિડ કહેવાય આને। યાદ રાખ કે સોડિયમ એસિટેટ, તો નોર્મલી અત્યાર સુધી શું કીધું કે પેલો જે કઈ આયન હોય છે તે બેઝ ધરાવે છે એવું કીધું, પણ આપણે તે નામ બોલે સોડિયમ એસિટેટ, સોડિયમ આગળ આવે છે, તો મિત્રો યાદ રાખજો અહીંયા આયન પાછળ છે, પરંતુ જે એને આયન છે તો એ બેઝિકતા ધરાવે છે, યાદ રાખજો। તો એની અંદર NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું થશે, બેઝ થશે એસિડ તરીકે CH3COOH એટલે કે એસિટિક એસિડ આવશે। ક્લિયર? તો હવે અમે શા માટે કર્યું, તો કે આ ક્ષારની pH, કે આ કયો આમાંથી કયો ક્ષાર એસિડિક છે, કયો બેઝિક છે, કયો તટસ્થ છે, મારે જાણવું છે, તો મારે કઈ રીતે જાણીશ, તો ક્ષાર છે એની અંદર એને હું પાણી અંદર નાખી દઈશ બરાબર, દ્રાવ્ય કરી દઈશ, અને પછી હું પીએચ પેપર લઈશ, પીએચ પેપર નાખીશ પહેલા એની અંદર, અને પછી હું જોઈશ કે પટ્ટીના રંગના આધારે નક્કી કરીશ કે આ ક્ષાર છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે બરાબર। તો આ ઉપરાંત બીજી પણ તમને જો પરીક્ષા પૂછે કે આ ક્ષાર છે તો એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, કઈ રીતે તમે યાદ રાખો, હોય ત્યાં તો કઈ તમને કે પટ્ટી તો આપવાના છે નહીં ને, તો એના માટે આપણે શું કરશું, યાદ રાખજો મિત્રો, કે જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ક્ષારમાં હોય તો તેવા ક્ષારને કેવું કહેવાશે મિત્રો, તટસ્થ ક્ષાર કહેવાય, યાદ રાખજો, સમજ પડી, કે જો ક્ષારની અંદર
પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને હશે એસિડ ને બેઝ પણ બંને પ્રબળ હોય તો એવા ક્ષારને કેવા કહેવાય છે તો કે તટસ્થ ક્ષાર કહેવાય કેવો ક્ષાર તટસ્થ ક્ષાર જેની પીએચ તમે લખી શકો પીએચ ઇક્વલ ટુ 7 સાત જેટલી હોય ઉદાહરણ તરીકે તમને સમજાવું તો અહીંયા તમે જુઓ કે ઉદાહરણ તરીકે પહેલું છે પોટેશિયમ સલ્ફેટ એમાં એસિડ એટલે જબર કેવો પ્રબળ છે બેઝ કેવો હોય છે એ પણ કેવો છે પ્રબળ છે એસર નો તો કે હા આ ઉપરાંત અહીંયા લઈએ કે MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ એની અંદર સલ્ફ્યુરિક એસિડ કેવો પ્રબળ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ નથી તો એને તટસ્થ નહીં કહેવાય તો તટસ્થ ક્ષારમાં એક ઉદાહરણ આપણને મળી ગયું કયું તો કે પોટેશિયમ સલ્ફેટ K2SO4 આપણે બીજું પણ મારે લેવું હોય તો Na2SO4 સોડિયમ સલ્ફેટ જો કે H2SO4 છે એ પ્રબળ છે એને હોય એ પણ પ્રબળ પ્રબળ એસિડ છે આ પ્રબળ બેઝ છે તો બંને પ્રબળ છે તો આ જે સોડિયમ સલ્ફેટ છે એને પણ કેવો કહેવાય તો કે તટસ્થ ક્ષાર કહેવાય તો Na2SO4 ઘણા વિદ્યાર્થીઓ આ તટસ્થ ક્ષાર એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષાર એ ઓળખવામાં ઘણી ભૂલ કરતા હોય છે એના માટે બેઝિક આ ક્લિયરન્સ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે હવે મારે પ્રબળ બેઝ છે એવું મારે પ્રબળ એસિડ છે એવું મારે કેવું છે કે સોરી આ ક્ષાર છે એ એસિડિક છે એવું મારે કેવું છે તો કઈ રીતે કહી જો યાદ રાખજો કે જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ક્ષારમાં હોય તો તેવા ક્ષારને કેવો કહેવાય તો કે મિત્રો યાદ આવે એસિડિક ક્ષાર કહેવાશે અને એસિડિક ક્ષાર હશે તો એની પીએચ નું મૂલ્ય કેટલો પીએચ લેસ ધેન 7 7 કરતા ઓછું હશે ઉદાહરણ તરીકે તમને સમજાવું કે પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ શોધવાનો છે હવે MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ માં તમે જો H2SO4 છે પ્રબળ એસિડ છે આ પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ નિર્બળ એ આપણે અગાઉના લેક્ચર માં જોઈ ગયા છે ક્લિયર તો એ અગાઉનો લેક્ચર જોજો વિડિયો તો ખબર પડશે કે આ કયું પ્રબળ છે કયું નિર્બળ છે બરાબર તો હવે H2SO4 છે તો કેવું છે પ્રબળ છે હવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે કેવું છે નિર્બળ છે તો જે કે આ આખે આખો ક્ષાર થઈ ગયો તો કેવો થઈ ગયો તો કે આ એસિડિક ક્ષાર કહેવાય તો લખી શકાય કે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 કે MgSO4 એક થઈ ગયો એસિડિક ક્ષાર હવે બીજો મારે શોધવો છે ઉદાહરણ તરીકે આ ત્રણની વાત તો થઈ ગઈ એક આ બે અને ત્રણ હવે એમોનિયમ ક્લોરાઇડ ઉપર આવીએ આપણે તો કે HCl એટલે કે આ કેવો છે પ્રબળ છે ક્લિયર અને NH4 હોય એટલે આ કેવો છે નિર્બળ છે આ પ્રબળ એસિડ છે આ નિર્બળ બેઝ છે તો ખબર પડી ગઈ કે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે તો એ પણ કેવો છે તો કે એસિડિક ક્ષાર છે તો લખી શકાય અહીંયા કે NH4Cl NH4Cl એ પણ કેવો છે એસિડિક ક્ષાર છે બરાબર આ રીતે ખબર પડે નકર પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે કે મેગ્નેશિયમ સલ્ફર છે સલ્ફેટ છે તો એ તટસ્થ છે એસિડિક છે કે બેઝિક છે તો ઘણું કન્ફ્યુઝન થાય પણ આ રીતે આ કંટી આપણે આ બેઝિક રીતે યાદ રાખીશ હવે આપણે વાત કરીએ તો બેઝિક ક્ષાર કોને કહેવાય તો કે જુઓ કે જો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ ક્ષારમાં હોય તો તેવા ક્ષારને કેવો કહેવાય બેઝિક ક્ષાર કહેવાય ઉદાહરણ તરીકે જોઈ કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ કે અહીંયા સોડિયમ કાર્બોનેટ છે Na2CO3 તો એની અંદર તમે જો H2CO3 એટલે શું કે કાર્બોનિક એસિડ છે પ્રબળ એસિડ નથી કેવો છે નિર્બળ એસિડ છે બરાબર તો નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ છે એને હોય કેવો છે બેઝ પ્રબળ બેઝ છે નિર્બળ એસિડ પ્રબળ બેઝ હોય તો એવા એસિડ ને એને શું કહેવાય તો કેવા ક્ષારને બેઝિક ક્ષાર કહેવાય તો યાદ રાખજો Na2CO3 સોડિયમ કાર્બોનેટ એ કેવો થઈ ગયો બેઝિક ક્ષાર એ જ રીતે વાત કરીએ સોડિયમ એસિટેટમાં કે જે એસિટિક એસિડ છે તો એ કેવું છે તો કે નિર્બળ એસિડ છે કેવો એસિડ છે નિર્બળ એસિડ અને એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવો છે પ્રબળ બેઝ છે તો ખબર પડી ગઈ કે સોડિયમ એસિટેટ છે તો એ પણ કેવો છે બેઝિક ક્ષાર છે C3CA2N સોડિયમ એસિટેટ તો આના પરથી આપણને ખબર પડી કે તટસ્થ ક્ષાર કોને કહેવાય એસિડિક ક્ષાર કોને કહેવાય બેઝિક ક્ષાર કોને કહેવાય એક સિમ્પલ તમને લોજિકથી તમારે યાદ રાખજો કે આ તટસ્થમાં ખબર પડી જશે
હવે આમાં તમને કન્ફ્યુઝન થશે એસિડિક ક્ષાર બેઝિક ક્ષાર બેઝિક ક્ષારની પીએચ લખી દો પીએચ ગ્રેટર ધેન 7 7 કરતા વધુ હશે હવે મેં તમને વાત કરી એ પ્રમાણે કે આ બંને તમે યાદ કરી રીતે રાખશો જો એસિડિક ક્ષાર હોય તો યાદ રાખજો એસિડિક ક્ષારની અંદર એસિડ પ્રબળ હોય એસિડિક ક્ષારની અંદર એસિડ કેવો પ્રબળ હોય અને બેઝિક ક્ષારની અંદર બેઝ પ્રબળ હોય બેઝિક ક્ષારની અંદર બેઝ પ્રબળ હોય તો ખબર પડી જશે કે બે બંનેમાં પ્રબળ ખબર પડી ગઈ તો નિર્બળ તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ એસિડિક ક્ષારમાં એસિડ છે પ્રબળ છે તો નિર્બળ શું હોય બેઝ જ હોય એ જ રીતે આમાં બેઝિક ક્ષારમાં બેઝ છે પ્રબળ છે તો નિર્બળ શું હોય એસિડ જ હોય પરંતુ તમારે યાદ રાખવાનું છે કે આમાં પ્રબળ એસિડ કોને કહેવાય અને નિર્બળ બેઝ કોને કહેવાય પ્રબળ બેઝ કોને કહેવાય નિર્બળ એસિડ કોને કહેવાય એ તમારે યાદ રાખવા પડશે બરોબર નામ તો એના માટે તમારે 4-5 વાર લખવું પડશે તો આ તમને ક્ષારની પીએચ ઓટોમેટિકલી આવડશે પરીક્ષામાં 3 માર્ક્સમાં પણ પૂછાય આ ઉપરાંત એમસીક્યુમાં પણ ફરજિયાત પૂછાશે તો આખો વિડીયો ન ખબર પડે તો ફટાફટ 2 વાર જુઓ ના ખબર પડે તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં ફટાફટ જણાવો બરાબર બાકી વિડીયોને લાઈક કરો શેર કરો અને નીચે સબસ્ક્રાઇબનું બટન છે ફટાફટ દબાવો જેથી કરીને બધા વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચે બરાબર બાકી મોજ કરો જલસા કરો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ થેન્ક યુ